નમસ્કાર વા વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારે જે વાર્ષિક પરીક્ષા જે બે હજાર બાવીસની અંદર માર્ચની અંદર લેવાની છે તેનો પ્રશ્નનું પરિરૂપ આવી ગયું છે બ્લૂ પ્રિન્ટ આવી ગયો છે ધોરણ બાર વિશેષ છે અર્થશાસ્ત્ર ઝીરો જીરો બાવીસ સોરી ઝીરો બાવીસ કોડ છે સામાન્ય પ્રવાહનો પેપર છે તો વિદ્યાર્થી મિત્રો તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તે પહેલાં ચેનલમાં નવા મહેમાન છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા કારણ કે આપણી ચેનલ પર શૈક્ષણિકને લગતી દરેકે દરેક અપડેટ સમયસર મૂકીએ છીએ ત્રણ કલાકની અંદર પેપર પૂર્ણ કરવાનું છે સો ગુણનું પેપર રહેશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તો કે જેવા આપણે જોઈએ તો કે જે પ્ર પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણ પાર જોવાના છે તો તેની અંદર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એટલે કે ઓપ્શનલ સાથે જેમ કે હેતુલક્ષી પ્રશ્નો વીસ હશે વીસ ગુણના રહેશે પ્રત્યેકનો એક ગુણ અતિ ટૂંકા તો દસ હશે દસ ગુણ ત્યારબાદ ટૂંક જવાબી એ છે વન બાર હશે ચોવીસ ગુણ પ્રત્યેકના બે ગુણ એશે ટુ છે જે ટૂંક જવાબી છે તે સાત હશે ચૌદ એકવીસ ગુણ તો તે ત્રણ ગુણના હશે અને જે લાંબા પ્રશ્નો છે તે પહોંચ હશે અને પચીસ ગુણ પ્રત્યેકના હશે તો કે હવે જોવાનું એ રહ્યું કે જે વીસ છે તો વીસે વીસ આની અંદર અથવામાં આવશે નહીં આની અંદર પણ નહીં આવે તમે જોઈ શકો છો આ અહીં છે બાર અને અહીં છે સોળ તો જે ચાર છે તે તમારે અથવામાં આવશે જેમ કે તમારે કુલ સોળ આપેલા છે તેમાંથી તમારે બાર લખવાના રહેશે ત્યારબાદ છે આની અંદર સાત અને આની અંદર દસ તો દસ માંથી તમારે સાત લખવાના રહેશે કોઈ ફિક્સ નહીં હોય કારણ કે આ વખતે છે તો જનરલ ઓપ્શન કરી દેવામાં આવેલો છે ત્યારબાદ છે અહીં સાત છે તો અહીં પાંચ છે બે તમારે લખવાના નથી પાંચ લખવાના રહેશે સાતમાંથી પાંચ ત્રેસઠ પ્રશ્નો જનરલ વિકલ્પ સાત રહેશે જ્યારે આ જનરલ વિકલ્પ વિના ચોપન રહેશે અને કુલ સો ગુણનો પેપર થઈ રહેશે ત્યારબાદ છે પ્રકરણ દીઠ ગુણભાર કયા પાઠમાંથી કેટલું પૂછાશે તો તમે જો અમે હું બોલો છું તે પ્રમાણે તમારે સ્ક્રીનશોટ પણ પહેલો લઈ લેવો તો લઈ શકો છો ત્યારબાદ આપણે તેને સમજી લઈએ તો કે જે અર્થશાસ્ત્રમાં આ લેખ જનરલ વિકલ્પ વિના છે ત્યારે અહીં આઠ જનરલ વિકલ્પ સાથે દસ વૃદ્ધિને વિકાસના નિર્દેશકો દસ અહીં તેર નાણુંને ફુગાવો આઠ અહીં દસ ત્યારબાદ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ આઠ અને આઠ ગરીબી દસ અને તેર બેરોજગારી દસ અહીં બાર વસ્તી દસ તો ત્યાં પંદર કૃષિ ક્ષેત્ર અહીં દસ તો ત્યાં દસ વિદેશ વેપાર આઠ તો ત્યાં છે તેર ત્યારબાદ જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્ર તેની અંદર શું છે કે આઠ છે તો સામે પણ આઠ છે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો દસ તો સામે પંદર તો કે અહીં સો ગુણ થાય છે તો અહીં એકસો સત્યાવીસનું કેમ કારણ કે અહીં અથવામાં આપેલા છે તેથી તો વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાની એ રીતે નોંધ છે તે સારી રીતે સમજી લેજો જનરલ વિકલ્પ સાથે દર્શાવેલા જે પ્રશ્નના ગુણ છે તે નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે છે બાકી અન્ય પ્રશ્નપત્ર આવશે તેના અલગ પણ હોઈ શકે છે કહેવાનો મતલબ શું છે કે જે આ જનરલ વિકલ્પ સાથે છે તમે આ જોઈ શકો છો તે ફક્ત નમૂનાના પ્રશ્નપત્ર માટે છે અહીં દસ છે તો અહીં નવું નવ પણ થઈ શકે છે અહીં તેર છે તો અહીં ચૌદ પણ થઈ શકે છે આગા પાછું થઈ શકે છે ફિક્સ આ નથી પરંતુ આ ફિક્સ છે જનરલ વિકલ્પ વિનાના જે ગુણ છે આ પાઠમાંથી આટલું જ પૂછાશે વધારાનો પૂછાશે તે અથવામાં અહીં આપેલું હશે તે તમારે સમજી લેવાનું છે તો તમારા પેપર કેવો રહેશે વિભાગ વાઇઝ આપણે જોઈએ તો કે જે તમારા પ્રશ્નપત્રનું માળખું વિભાગ વાઇઝ છે તો કે વિભાગ એની અંદર વીસ ગુણનો વિભાગ એ હશે જે એકથી વીસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવો હેતુલક્ષી હશે અને જે વિકલ્પો તમારે એમસીક્યુ હશે જ્યારે એકવીસ થી ત્રીસ છે વિભાગ બી તેની અંદર એક બે વાક્યની અંદર ઉત્તર આપવાના હશે પ્રત્યેકનો એક ગુણ રહેશે તેવા દસ પ્રશ્નો હશે વિભાગ સી છે તેની અંદર એકત્રીસ થી છત્રીસ પ્રશ્નો હશે તેની અંદર પ્રશ્ન જે હશે સોળ પ્રશ્નોમાંથી કોઈ પણ બાર લખવાના રહેશે જે મેં પહેલાં કહ્યું કે આ આ વખતે છે તે જનરલ કરી દેવામાં આવે છે તો તમે કોઈ પણ લખી શકો છો જેમ કે ચારમાંથી ત્રણ ચારમાંથી બે એમ જે કહ્યું એ પ્રમાણે તેની અંદર પ્રત્યેકના બે ગુણ રહેશે ચોવીસ ગુણનો વિભાગ સી છે વિભાગ ડી સુડતાલીસથી છપ્પન તે દસમાંથી સાત લખવાના રહેશે પ્રત્યેકના ત્રણ ગુણ એકવીસ ગુણનો વિભાગ ડી વિભાગ સત્તાવનથી ત્રેસઠ પ્રશ્નો તેની અંદર સાતમાંથી પાંચ લખવાના છે મોટા પ્રશ્ન છે સવિસ્તર લખવાના છે પ્રત્યેક નો પાંચ ગુણ રહેશે પચીસ ગુણનો વિભાગ ઈ છે ત્યારબાદ શું છે કે વિભાગ સૂચના છે કે વિભાગ ઈમાં પ્રશ્ન ક્રમાંક ત્રેસઠ આકૃતિને તેના વિશ્લેષણને લગતો પૂછવાનો રહેશે જેમાં સમય આધારિત રેખાકૃતિ સાદી સ્તંભ આકૃતિ પાસ પાસેની વિભાજીત સ્તંભ આકૃતિ પૂછવાનો રહેશે આ પ્રશ્નમાં દ્રષ્ટિ વિદ્યાર્થીઓએ માત્ર સમજૂતી આપવાની રહેશે અથવા તેને નોંધ કરવાની રહેશે એટલે કે જે આકૃતિવાળો તમારો જે પાઠ છે તેમાંથી જ પૂછાશે એ ફિક્સ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો તમને બીજી વાત જણાવવા માગું છું કે તમારા જે પેપર છે તે આ પ્રમાણે તમારું એક જે બોર્ડ દ્વારા પેપર નીકળવામાં આવશે એ પણ ટૂંક સમયની અંદર આવશે અને તે મેળવવા માટે આપણી ચેનલ સાથે કનેક્ટેડ રહેજો જોડાયેલા રહેશો